નમસ્કાર મિત્રો, વન ટચ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ભારત સરકાર દ્વારા 5 ઓગસ્ટ 2019 રોજ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેની અંદર બંધારણની કલમ 370 અને 35A છે જે રદ કરવામાં આવી છે. તો આના વિશે આપણે ચર્ચા કરવાની છે આ વિડીયોની અંદર. તો એ પહેલાં તો સૌપ્રથમ જોઈ લઈએ કે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ શું હતી. તો કે જમ્મુ કાશ્મીરમાં તમે સ્ક્રીન ઉપર જે નકશો જોઈ શકો છો કે અત્યારે જે આપણી પાસે જમ્મુ કાશ્મીર છે તેની જે આ બોર્ડર છે, આ અંદરનો ભાગ છે, એ અત્યારે આપણી જોડે જમ્મુ કાશ્મીર છે. હવે બાકીનું જે જમ્મુ કાશ્મીરનો ભાગ છે કે જેની અંદર ઉત્તર ભાગની વાત કરવામાં આવે તો એ PUK ક્ષેત્ર છે, એટલે કે પાકિસ્તાન અધિકૃત ક્ષેત્ર છે, એ પાકિસ્તાન જોડે છે. પછી જે આ ભાગ છે, આ ભાગ છે જે ચાઇના જોડે છે, ચીન જોડે, એક્સાઇન ચીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી જે આ ભાગ દેખાય છે અહીંયા, એ પણ ચાઇના જોડે છે. હવે એની અંદર જે આપણને એક ભાગ દેખાય છે તો કે જે આ ભાગ છે એ ભાગ ભારત જોડે છે, જે સિયાચીન ગ્લેશિયર તરીકે ઓળખાય છે. આ ભાગ ભારત માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આ ભાગ ઉપર જો ચાઇના દ્વારા કબજો થઈ જાય તો ચાઇના આસાનીથી PUK ક્ષેત્રમાં અવર જવર કરી શકે છે અને ભારત માટે જોખમ છે. હવે ભારત સરકાર દ્વારા જે જમ્મુ અને કાશ્મીર હતું એના બે ભાગ કરી દેવામાં આવ્યા છે, બે વિભાજન કરી દેવામાં આવ્યા છે, અને બંને પ્રદેશોની કઈ રીતે વિભાજન થયા છે એની આપણે આગળ ચર્ચા કરીએ. તો કે નકશાની અંદર તમે જોઈ શકો છો કે જે જમ્મુ અને કાશ્મીરનો જે આ વિસ્તાર છે એ આપણો આ જમ્મુ અને કાશ્મીરનો આટલો વિસ્તાર છે. તમને જે આ બ્લુ કલરનું દેખાય છે એ જમ્મુ કાશ્મીરનો પહેલાં લેહ જિલ્લો હતો. કયો જિલ્લો હતો? લેહ. અને વિસ્તારની દૃષ્ટિએ પણ લેહ જિલ્લો ભારતની અંદર બીજા નંબરે આવતો હતો, જે કચ્છ પછી બીજા નંબરે આવે છે. વિસ્તારમાં કચ્છ છે એ આપણા ગુજરાતમાં છે, એને પ્રથમ ક્રમે છે, અને લેહ બીજા ક્રમે આવે છે. તો હવે જમ્મુ અને કાશ્મીરના બે ભાગ કરી દેવામાં આવ્યા છે, એટલે કે એક લેહવાળો ભાગ છે જિલ્લો અને બીજો કારગિલવાળો ભાગ. આ બંને જિલ્લાઓનું એક પ્રદેશ એટલે કે લડાખ નામનો કેન્દ્ર શાસિત પ્રદેશ તૈયાર કરવામાં આવ્યો છે. આ એક ભાગ તૈયાર થયો છે લડાખ, કે જેની અંદર બે જિલ્લાઓનો સમાવેશ થયો છે, અને લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. હવે જે બાકીનો ભાગ વધે છે, એટલે કે બીજા નંબરનો જમ્મુ કાશ્મીરનો એક ત્રીજા નંબરનો જિલ્લો હતો જે, અને બાકીના જિલ્લાઓ, આમ કુલ મળીને 20 જિલ્લાઓનો સમાવેશ થયો છે કે જે જમ્મુ અને કાશ્મીર તરીકે બીજો એક ભાગ પાડવામાં આવ્યો છે અને તેને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવેલો છે. હવે નકશામાં બીજું પણ તમે જોઈ શકો છો, આ ચીન અધિકૃત વિસ્તાર છે, આ પણ ચીન અધિકૃત વિસ્તાર છે, અને આ જે ભાગ છે એ આખે આખો પાકિસ્તાન જોડે છે, એટલે કે PUK અધિકૃત વિસ્તાર છે. હવે આગળ વાત કરીએ તો કે ભારત સરકાર દ્વારા જે રાજપત્ર જારી કરવામાં આવ્યું છે અને જેમાં લોકસભામાં અને રાજ્યસભામાં બંનેમાં તેની મંજૂરી મળી ગઈ છે અને હવે એ રાષ્ટ્રપતિ પાસે સહી કરવા મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ સહી કરશે ત્યારથી બંધારણની કલમ જે 370 હતી અને 35A હતી એ દૂર થઈ જશે, જેથી જમ્મુ કાશ્મીરને જે વિશિષ્ટ રાજ્યનો દરજ્જો મળેલો છે એ દરજ્જો હવે છીનવાઈ જશે. આમ તો ભારત દેશની અંદર 371 કલમ અંતર્ગત ઘણા બધા, એટલે કે 11 રાજ્યોની વિશિષ્ટ રાજ્યનો દરજ્જો મળેલો છે, પણ એના કરતાં આ 370ની કલમ એક અલગ જ પ્રકારની હતી કે જે ખરેખર રદ કરવી ખૂબ જરૂરી બની ગઈ છે. હવે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની અંદર ભારતનો હવે નવો નકશો આવી રીતે દેખાશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, કે બે કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા છે, એક જમ્મુ અને કાશ્મીર અને બીજું છે લદ્દાખ. તો એનાથી બંને કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એટલે કે સુરક્ષા, બંને પ્રદેશોની સુરક્ષા કેન્દ્ર સરકારના હાથમાં હશે. સાથે સાથે જે સ્થાનિક અલગાવવાદી નેતાઓ હતા અથવા રાજકારણીઓ હતા એમની સત્તામાં પણ કાપ આવી જશે, અને આમાં ભારતની અંદર જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ એવા બે સ્વતંત્ર અલગ અલગ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા છે. હવે આગળ વાત કરીએ તો કે જમ્મુ અને કાશ્મીરનો એક વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશ છે અને બીજો વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે લદ્દાખ વિસ્તાર.
હવે આપણે જોઈએ તો કે જમ્મુ અને કાશ્મીર જે વિસ્તાર છે તેની અંદર કેટલા જિલ્લાઓનો સમાવેશ થયેલો છે, તો તેની અંદર કુલ 20 જિલ્લાઓનો સમાવેશ થયેલો છે. કયા કયા 20 જિલ્લાઓ આની અંદર આવેલા છે? તો અનંતનાગ, બાંદીપોરા, બારામુલા, બડગામ, ડોડા, ગોંદરબલ, જમ્મુ, કઠુઆ, કિસ્તવાડા, કુલગામ, પૂંચ, કુંપવાડા, પુલવામા, રામબન, રસાઈ, રાજૌરી, આંબા, શોપિયા, શ્રીનગર અને ઉધમપુર એવા જિલ્લાઓ કે જે જમ્મુ કાશ્મીરમાં આવ્યા છે. એટલે કે જમ્મુ કાશ્મીરને કુલ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20 જિલ્લાનો સમાવેશ થયો છે. જ્યારે લદ્દાખ જે જિલ્લો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે તેની અંદર લેહ અને કારગિલ એવા બે જિલ્લાઓનો સમાવેશ કરી અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બનેલો છે. આ ખાસ યાદ રાખજો કે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલા જિલ્લાનો સમાવેશ કરેલો છે? તો 20 જિલ્લાઓ, અને લદ્દાખની અંદર બે જિલ્લાનો સમાવેશ કરેલો છે. લદ્દાખમાં બે જિલ્લા કયા છે? તો લેહ અને કારગિલ ક્ષેત્ર. હવે આગળ વાત કરીએ તો કે આવી રીતે બે કેન્દ્રશાસિત પ્રદેશો તૈયાર થયા છે. તો હવે ભારતની અંદર 28 રાજ્યો રહેશે. પહેલાં જે ભારતના કુલ જમ્મુ કાશ્મીર સંઘાથે 29 રાજ્યો હતા તેની જગ્યાએ હવે ભારતની અંદર 28 રાજ્યો રહેશે અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો તૈયાર થયા છે. હવે 9 કેન્દ્રશાસિત જે પ્રદેશો તૈયાર થયા છે એમાં ખાસ તો જે લદ્દાખનું પ્રદેશ છે એ સીધે સીધું કેન્દ્ર સરકારની હસ્તક રહેશે, એટલે કે એમની અંદર વિધાનસભા આવેલી નહીં હોય. જ્યારે શ્રીનગર છે તેની અંદર, શ્રીનગર અને જમ્મુ અને કાશ્મીર છે તેની અંદર વિધાનસભા આવેલી હશે. તો હવે વાત કરીએ આગળ કે ભારતના કયા 9 કેન્દ્રશાસિત પ્રદેશો બની ગયા છે. તો પહેલાંના 7 એટલે કે અંદમાન નિકોબાર, ચંદીગઢ, પંડુચેરી, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ, દિલ્હી, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. એટલે કે પહેલાં 7 હતા અને હવે બાકીના 2 એટલે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એ 2 કેન્દ્રશાસિત પ્રદેશો ઉમેરાયા છે. હવે એની વાત કરીએ તો કે જેમ પંડુચેરીની અંદર અને દિલ્હીની અંદર અને જમ્મુ કાશ્મીરની અંદર આ 3 કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર વિધાનસભા અસ્તિત્વ ધરાવશે. પહેલાં જે જમ્મુ કાશ્મીરની વિધાનસભાનો સમયગાળો 6 વર્ષનો હતો એ હવે 5 વર્ષનો થઈ જશે. પછી જેવી રીતે કે પાંડુચેરીના મુખ્યમંત્રી છે વી નારાયણ સામી અને દિલ્હીના મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ, એવી જ રીતે જમ્મુ કાશ્મીરના પણ મુખ્યમંત્રી બનશે. અત્યારે તો હાલના સમયમાં જમ્મુ કાશ્મીરની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું છે. તો આભાર મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે.